ग्रुप એટલે કે અતિથિ ગોકુલ ગ્રુપ દ્વારા અમદાવાદ એસ્ટેટ બ્રોકર એસોસિએશન સાથે મળીને બ્રોકર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500 થી વધારે બ્રોકર્સોએ ભાગ લીધો હતો। એજી ગ્રુપના ચેરમેન શ્રી વિક્રમ ભરવાડે જણાવ્યું હતું કે અમારું વિઝન, અમારા ગોલ્સ પૂરા કરતા એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી અને લોકલ ઇકોનોમીને સપોર્ટ કરવાનો પણ છે, જેથી આવનારી પેઢી સક્ષમ બની શકે। અમે અમદાવાદના લોકોને કંઈક નવું આપવા માગીએ છીએ। તે હેતુસર અમે આવનારા 3-4 વર્ષમાં 1,000 કરોડ રોકાણ કરવા જઈ રહ્યા છીએ, જે અમારા માટે ગર્વની વાત પણ છે। એજી ગ્રુપના આવનારા પ્રોજેક્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને નવા પ્રોજેક્ટ્સમાં 3 BHK અને 4 BHK અલ્ટ્રા લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ પ્રોજેક્ટ માટે વિદેશથી આર્કિટેક્ટની ટીમ બોલાવી છે અને અમે ખાતરીપૂર્વક આ પ્રોજેક્ટમાં અલ્ટ્રા લક્ઝુરિયસ રેસિડેન્શિયલ લોકોને આપીશું, જે 35 માળના હશે, જેમાં તમામ પ્રકારની લક્ઝુરિયસ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે। અમે ટોટલ 4 ફેઝિસમાં કામ કરવાના છે, ફેઝ 1, 2, 3 અને 4। એમાં 2 કમર્શિયલ સાથે અટેચ છે અને 1 આપણું રેસિડેન્શિયલ અટેચ છે। ટોટલ આપણે અત્યારે જે પહેલો ફેઝ છે તેમાં 4 3 BHKનું આપણું ટાવર છે, એમાં અમે લોકો ટોટલ 110 આપણે યુનિટ છે, જે 3 BHKના નોર્મલ યુનિટ્સ છે, જે 3જા માળથી માંડીને 30મા માળ સુધી રહેવાના છે। એના પછી ઉપર 31 અને 32મા માળ ઉપર હાફ પેન્ટહાઉસ છે, જે 5400 સ્ક્વેર ફીટના આવે છે। 33 અને 3400 માળમાં આપણા ડુપ્લેક્સિસ છે, જે 9200 સ્ક્વેર ફીટના છે। 3500 માળમાં આપણે 10900 ફૂટનો મોટો પેન્ટહાઉસ છે, જે અમદાવાદનો સૌથી ઊંચામાં ઊંચો રેસિડેન્શિયલ યુનિટ રહેવાનું છે। આપણી જે સ્કીમ છે એમાં અમે લોકોએ ટીમમાં ટાટા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરીને, ટાટા TPL ટાટા પ્રોજેક્ટ લિમિટેડ કરીને કંપની છે, જેને અમે લોકોએ ક્વોલિટી ક્વોન્ટિટી આખું કામ શેડ્યુલ પ્રમાણે થાય બધી જ વસ્તુનું ધ્યાન રાખવા માટે એઝ અ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની તરીકે અમે લોકોએ હાયર કરેલી છે, જે અમારો આખો પ્રોજેક્ટ ટાઈમસર પતાવવાનો હોય, એનું આખું ડિટેલિંગ કરવાનું, કોઈ બી ટેન્ડર બહાર પડતું હોય અમારું, બધી જ વસ્તુઓનું કામ એ લોકો અમને ક્વોલિટી ફિનિશિસ આપવાનું, ક્વોલિટીમાં ટાઈમસર કામ પતાવવાનું, બજેટમાં ટાઈમમાં કામ પતાવવાનું, એ બધું જ કામની જવાબદારી અમે લોકોને આપેલી છે।